સમગ્ર શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રસ્તા પર ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી છે. ખાડાના કારણે વારંવાર અકસ્માતની ઘટના. ઝી ચોવીસ કલાકે આણંદમાં રિયાર્ટી ચેક કર્યું છે. રોયલ પ્લાઝા અને સંકેત ચોકડી પાસે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આણંદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. સમગ્ર શહેરમાં ખાડા રાહ જોઈ તેમ લાગી રહ્યું છે. હું તમને અહીંયા સંકેત પાસે બતાવવા માંગીશ કે અહીંયા જાહેર માર્ગ પર સરદાર પટેલ રાજમાર્ગ છે, તેના પર બે મોટા ખાડાઓ પડ્યા છે. સ્થાનિક લોકોએ આ ખાડામાં પથ્થર અને બ્લોક નાખીને ખાડાઓ પૂરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં હજુ આ ખાડા દેખાઈ રહ્યા છે અને જો કોઈ ટુ વ્હીલર ચાલક આ ખાડામાં પડે તો અકસ્માત સર્જાય તેમ લાગી રહ્યું છે. આપણી સાથે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ ખાડાઓના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ શું તકલીફ પડી રહી છે. અહીંયા છેલ્લા કેટલાક સમયથી આ ખાડાઓ પડેલા છે, તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડાઓ પૂરવામાં આવતા નથી. જે અહીંયા ખાડાઓ પડેલા છે શું તકલીફો પડી રહી છે? તકલીફ તો વરસાદનું પાણી ભરેલું હોય ત્યારે ખાડા દેખાતા નથી, અને જો ટુ વ્હીલર હોય તો અમે ખાડામાં આપણે તો નીચે પડી જઈએ છીએ, અને ગાડી હોય તો ગાડીમાં નુકસાન થાય છે, નીચે અડી જાય છે. કોની બેદરકારી લાગી રહી છે? અથવા નગરપાલિકામાં જ લાગે છે, એટલે નગરપાલિકામાં આક્ષેપ કરી શકાય. નગરપાલિકાની આ ઘોર બેદરકારી ગણાય કે જાહેર માર્ગો પર પડેલા જે ખાડાઓ પૂરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. બુરહાન પઠાણ, 24 કલાક, આણંદ. મહેસાણા પહોંચી મહેસાણામાં પણ ખાડા